હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એકલું હાસ્ય ન કામતું. હું તો નાનકડો કવિ છું એટલે એક બે વાત લખીશ, કદાચ ગમે તો વધાવજો. કે કવિ તારે લખવું હોય તો એવું કાંઈક લખ, કવિ તારે લખવું હોય તો એવું કાંઈક લખ. વેદના તો એવી થાય જમાનાને જાણે આંગળીમાંથી કોઈ ખેંચી કાઢે નખ. હે, કવિ લખવું હોય તો એવું કાંઈક લખ. વેદના તો એવી થાય જમાનાને જાણે આંગળીમાંથી કોઈ ખેંચી કાઢે નખ. ગમની ચાદર તું એવી પાથર, ગમની ચાદર તું એવી કાંઈક પાથર કે એમાં પોઢનારને થાય નહીં હક. કવિ તું એવું કાંઈક લખ. વેદના તો એવી થાય જમાનાને કે આંગળીમાંથી કોઈ ખેંચી કાઢે નખ. થોડુંક જીવનમાં દર્દ હોય ને તો જીવનમાં જીવવાની મજા આવ્યો. મારા ઘરે હમણાં બે ભાઈ આવ્યા, બોલો, બાજતા બાજતા. હું તો આમ શાંતિથી સોફા ઉપર બેઠો હતો એટલે એક ભાઈને એમ કીધું, શાંતિ રાખો, શું તકલીફ છે કયો? તો એક જણો મને બધી વાતચીત કહી રહી એની કે આ પ્રોબ્લેમ હતો ને અમે આવી રીતે બાયજા. એટલે મેં કીધું તમારી વાત સાચી છે, બરાબર છે, બેસી જાઓ. તો બીજો મને કે એક જણાની વાત સાંભળીને સીધું હા પાડી દો, જો સાચી વાત છે મને સાંભળો. મેં કીધું તમે કયો ભાઈ, હું ક્યાં જ ના પાડું છું. એને એની વાત કહી રહી, મેં કીધું તમારી એ વાત સાચી છે, બરાબર છું. મારા વાઈફ રસોડામાં ચા બનાવતા હતા, મને કે તમે ગજબના છો. એ બે જણાની વાત કેવી રીતે સાચી હોય? મેં મારા વાઈફને કીધું તારી વાત એ સાચી છે. બે જણા વયા ગયા. મેં કીધું તમારા કજિયા તમે પતાવો, હમણાં હું કામ લોહી પીયો છે. અમે બે માણા બાજીએ ને અમે કોઈને કહી છીએ. મારો કહેવાનો મતલબ છે દાંપત્ય જીવનમાં નાના નાના ઝઘડા હોવા જોઈએ, મહિનામાં 2-3 હળવા, ભારે માયલા નહીં. હા, પણ નાટક આવ્યું હતું, તમને ખબર હોય તો. બા રિટાયર થાય છે, હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરતો કોઈનો. હાઉસફુલ થઈ ગયું હમણાં જામનગરમાં. મેં આમ ઓડિયન્સમાં નજર કર્યું ને તો બધા સુતાર જ હતા, બોલો, વિશ્વકર્માવાળા સુતાર બધા. મેં કીધું આ તમે બધા સુતારોને નાટકમાં શું ખબર પડે? મને કે અમારે લગતું છે ને. મેં કીધું શું? મને કે બા રિટાયર થાય છે. અરે ભાઈ, મેં કીધું બારી ટાઈટ થાય છે નહીં, બા રિટાયર થાય છે, નાટકનું નામ છે. એને એમ કે બારીનું કાંઈક છે, સુતારને તો બધું એવું જ મગજમાં હુજે ને. જેવો ધંધો હોય એવી એની આદત થઈ જાય. આ હા હા, માણાને ક્યાંય પહોંચી ન શકો તમે. અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે. જોકે મેં ઘણીવાર આ વાત નાખી છે ને, કાંઈ સ્ટેજમાંય નાખું છું ને આજે નાખું છું. હાસ્ય થોડુંક જરૂરી છે. અત્યારે માણસો લાફિંગ ક્લબો, રામદેવજી મહારાજ આવે તમને ખબર હોય તો ટીવીમાં યોગા શીખાડે, ઊંડા શ્વાસ લ્યો ને ઉવાથી શ્વાસ કાઢો ને વાંયાથી કાઢો ને કાંઈક શીખાડે છે. 1 લાખ માણસો જામનગરમાં આવ્યું તો આમ બેસી ગયા. હા, આમ બેસી ગયા. અમે એ તો એક દી શીખાડીને વયો ગયો. બીજે દી મારી બાજુમાં એક કાંતિભાઈ રહીએ છે, એને પોતાના ઘર ઉપર બોર્ડ માર્યું, રામદેવજી જેવા જ આસનો શીખાડવામાં આવશે, 20 રૂપિયા. હવે કાંતિયાનો ઓયડો નનકડો, ત્યાં બધા ગરવા માંડ્યા. 15 જણા હમાય ત્યાં ઓયડો પૂરો થઈ જાય. કાંતિઓ રોજ 15 જણાને શીખાડે, એનું રોજ હાલતું હતું. તે મારા વાઈફને કોઈ જાણે શું કમત હોઈ ગઈ, મને કે તમે જાતા હો તો 20 રૂપિયામાં શું ઈકીએ? તે એક દી 20ની લોટ લઈને હું ઈપડો. ત્યાં તો કાંતિઓ રાજી થઈ ગયો કે વસંત પરેશ આવ્યા. મને પહેલી રોમાં બેહાયરો. પહેલી રોમાં અમે 5 જણા, મારી વાંહે બીજા 5 જણા, એની વાંહે ત્રીજા 5 જણા, 15 જણા ત્યાં. ત્યાં ઓયડો પૂરો. કાંતિયાએ ઓયડો કર્યો બંધ. હવે એક તો કાંતિયાનું શરીર સુદામાં જેવું, આંતેડા દેખાય એવો, ભગવી પોતળી પહેરીને અમારી સામે બેઠો. અમને બધાને કહે ઊંડો શ્વાસ લ્યો, એટલે અમે બધાએ તો લીધો. એ કે હવે એક આરે છોડો. હવે મને ખબર નહીં, મારી વાહે બેઠો તો એને જૂની શરદી હશે. આ તો થોડીક વાર પછી વાહે મારો બુસ્કોટ ચોંટવા માંડ્યો. તઈ મને ખબર પડી આવું તો કાંતિયાએ 7 વાર કરાયું. તો હું ઘેરે પહોંચ્યો તો મારા વાઈફ મને કે શું શીખી આવ્યા? મેં કીધું 20ના સેડા લઈ આવ્યો. બપોરે રોટલીમાં ચોપડજે, આપણે બે જમશું. જેમાં સમજણ ન પડે ને એમાં ઊંડું ન ઉતરાયો. આ હા, હાસ્ય બહુ જ. અત્યારે તો ડૉક્ટરો દર્દીઓ ઉપર હાસ્ય કલાકારોને મૂકે છે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે અને એમાંય ત્યારે આ રાધા સ્ટુડિયોના માધ્યમથી બધા હસો ખૂબ એવો એક પ્રયાસ કર્યો છે કારણ કે હસવું તો જરૂરી ટેન્શન બહુ થઈ ગયું છે માણાનો આહા અતિશય ટેન્શનમાં આવી ગયો છે માણા એટલે હાંજ પડે ને એટલે એને એમ થાય કે થોડુંક જો હાસ્ય જીવનમાં મળે ને તો બધો થાક ઉતરી જાય હા પણ હાસ્યની એક મર્યાદા છે अमार जामनगर में गुलाम अली गजल नो कार्यक्रम होतो मने वीआईपी टिकिट आव्यो मारा वाइफ ने कीधु मैं कीधु बे टिकिट आई छे तारा आववू ज तो मने के क्या मैं कीधु गुलाम अली नो कार्यक्रम छे एटले मने के हामे कोण छे हामे मैं कीधु कोनी हामे मने के कुस्ती छे ने कुस्ती हवे मैं कीधु ई मोहम्मद अली आ गुलाम अली जेने काई खबर नहीं आने क्या लई जावी मैं कीधु क्या हलवावी देशे लेवा देवा वगर नहीं मैं कीधु तू घरे रही बराबर छे बीजानी गजलनो कार्यक्रम गोटे चढ़ी जाशे लगा लेवा देवा वगर हूँ तो आम तो एने क्या लईने नीकळतो ज नथी आ हा हमणे एक टेका जमणवारमां गया था ने जमणवार गोटे चढ़ावी दीधो बधाए जमता था तमे जोजो बहनोने बहु बोलावशे कोक बायडा बिचारा एकला मकोड़ा जेवा रखडता होय एने कोई बोलावे नहीं मारा वाइफ ने कहो कि राड़ पाड़ी को कर वातू करता करता जमता जमता कुंजण शू थू तो बधाई ने किए बासूंदी खाता नहीं खाटी है बगड़ी गई वास आए बधाए मींडा नाखवा बधाए बासूंदी फेंकी दीधी घर धणी आई कि कोनी वहू है आ हवे ना तो पड़ाई नहीं मारी पाए आया मन के आने समझाओ काई के मैं कीधु शू करस मन के तू खातो नहीं बासूंदी खाटी है बगड़ी गई है झाड़ा उल्टी थी जासे मरी रहीश क्या घर धणी आई कि आने समझावो ई खाई छे ई बासूंदी नथी कढ़ी छे अने छतांय नो समझे तेने क्यो के बासूंदी में कोकम न होय मैं समझावी मैं कि तू कढ़ी खास बधाईनी जानवाळानी बधाईनी बासूंदीओ फेंकावी दीधी मन के आपणने आवी शुं खबर आवी घाटी कढ़ी बनावता हशे के हालो हवे कांई वधावो न देवो नीकळी जाय ले ओलानो आखो जमणवा ते दीनो लगभग हूँ क्या बायणे आम विचारीने मन में कांई नहीं बधुं बोली नाख्यो हाँ हमणां एक दी मन के तमारो नवो कोट आपो मैं कोट ने शू करवो मन के लावो ने माथाकूट करो मां मैं नवो कोट आप्यो तो चणानी दाळनी ढगली करी मगनी ढगली करी घऊनी ढगली करी बधी ढगली करी मैं कीधुं शू करस गांडी थई गई छो मन के माथाकूट नहीं बाजू में कोट राख्यो मैं कीधुं शू करस मन के दर्शन करो अनकोटना ले हाँ घरे अनकोट करो लेवा देवा वगरनो प्रकार प्रकार माथी आनंद मळे तमे ऊंधा उतरो तो हाँ एकादी सरदारजी नी बात लई लूँ एक सरदारजी हमणे हाथमां कीड़ी लईने ऊभा था मैं कीधुं शू करो छो सरदारजी मने के कीड़ी कीड़ी जो हाथमां कीड़ी मैं कीधुं पण शू हाथ मने के जो दाँत काढे छे जोयुं मैं जोयुं तो कीड़ी दाँत काढती थी मने के सरदारजी के जो केवी कीड़ी दाँत काढे छे मैं कीधुं पूछो तो खरा शुं काम दाँत काढे छे तो सरदारजीए कीड़ीने पूछ्युं के केम दाँत काढस तो के तमे मने उपाड़ी हाथमां राखी मने बहु आनंद थयो आज मारो जन्मदिवस छे हूँ बहु खुश छूँ सरदारजी केम तारो जन्मदिवस छे हेप्पी बर्थडे टू यू पूरुं कर दीधुं कीड़ीनुं શું મજા છે હે આંખમાં આંસુની મહેફિલ સજાવી બેઠો છું મારા આંસુના કોઈ દામ તો પૂછો ગઝલમાં જિંદગી ડૂબાડીને બેઠો છું કોઈ બેનામ શાયરનું નામ તો પૂછો હા હા હું તમને ઘરે શાંતિથી એકવાર બેઠેલો તે એક ભાઈ આવ્યા મને કે વસંતભાઈ તમારી આ ઇસ્ત્રી છે ઇસ્ત્રી મેં કીધું આ છે મને કે તમારી આ टीवी है टीवी मैं कीधु हाँ टीवी है मन के फ्रीज फ्रीज है तमारी फ्रीज मैं कीधु हाँ फ्रीज है मन के घरघंटी नहीं होय नी मैं हाँ हाँ घरघंटी है मैं कीधु तमारे काम शू है तमे कोई रिसर्च करवा निकळ्या छो सोसायटी में मन के ना ना तमारी बाजू में मकान भाड़े लीधु ने कालथी ले आ पहेला बधुं पूछी जाय तमारी आ फ्रीज है के नहीं ना बधुं बूच मारवानुं बीजे दी माणा भारी अघरो थी गयो छो आ हा हा कईक वातो ऑब्जर्वेशन छे करी करीने समाज आमे हाँ मारी बाजू में ते हमारा स्वच्छता बेन रहवा आव्या मैं कीधुं तमारुं नाम शुं मन के स्वच्छता बेन મને પરસે ઓરી ગયું. મેં કીધું સ્વચ્છતા બેન? મારા વાઈફને પૂછ્યું, મેં કીધું આવું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. તો કે ના હોય ને યાર, મગજમારી ન કરજો બહુ. મેં કીધું કેમ? કે બહુ ચોખ્ખા છે એ, કે નામ સ્વચ્છતા છે એટલા જ ચોખ્ખા છે એ, કે સાબુ છે ને એને ધોઈને પછી નાહી લે. સાબુને ધોઈને મરી ગઈ ને આવી સ્વચ્છતા. શું મજા આવે ડગલે ને પગલે. હા હા, કોર્ટમાં કહું છું, હમણાં એક એક્સિડન્ટનો કેસ આવ્યો ને, તો વકીલ સાહેબે કીધું જજ સાહેબને, પીટલી નાખો મારા અસીલને, આ ઊભો સામે જો. બોલો, સામેવાળાનો વકીલ કે ના હો, મારા અસીલે પીટલો જ નથી. મારો અસીલ મોટર 20 વર્ષથી ચલાવે છે, એનો કાંઈ વાંક જ નથી. સામેવાળાનો વકીલ કે જો તમારો અસીલ 20 વર્ષથી મોટર હલાવતો હોય ને, તો અમારો અસીલ છે ને એ 40 વર્ષથી રોડ ઉપર હાલે છે. કોનો વાંક બોલો? જજ સાહેબ મૂંઝાઈ ગયા હોય, કે હું રાજીનામું આપું છું, તમે બધા અંદર અંદર સમજી લેજો, લેવા દેવા વગરના. શું મજા છે. મેં ઘણીવાર માણા મોટા મોટાને મૂંઝવી દો, અમુક અમુક પ્રશ્નો એવા કરે ને. આહા, મારા વાઈફની જ દાખલો દો ને. મારા વાઈફ હમણાં એક દી મને કે ઘોડો બુદ્ધિશાળી કે માણસ? મને તો છાતીમાં દુખો. મેં કીધું હું જાઓ શાંતિથી તમે તમારું કામ કરો રસોડામાં, આવા પ્રશ્નો નહીં પૂછવાના. મને કે શું તાઈ પ્રોગ્રામ દિયો છો? ઘોડો ને બુદ્ધિશાળી માણસ, બુદ્ધિ ખબર ન પડે એટલી. એટલે મેં કીધું બુદ્ધિશાળી માણસ જ હોય, મગજમારી કરમાં. મને કે તમારી ભૂલ છે, આ ઘોડાની રેસ હોય છે ને, ત્યાં 10-10 હજાર માણસ ઘોડાની રેસ જોવા જાય છે. 2 માણસ દોડતા હોય છે, કોઈ દી જોયું ઘોડો જોવા આવ્યો? ના. ત્યાં શું એ કે બુદ્ધિશાળી એ કહેવાય, હાલી નીકળ્યા છો એટલે. આને ક્યાં સમજાવો તમે ભાઈ. પણ ક્યાંય પણથી આનંદ મળે. સારી સલાહ કોઈને ન દેવી. મેં હમણાં એકવાર ભિખારીને કીધું, મેં કીધું ભીખમાં આવડો છોકરો, આપણને શું દયા આવે કે આટલો નાનો છોકરો અત્યારે ભણવાનો ટાઈમ છે, ત્યાં ભીખ માગે છે. મેં કીધું આ ઉંમરે ભીખ ના મગાય, નિશાળે જા. છોકરો મને કે ગયો તો નિશાળે, હું કોઈ કાંઈ દેતું નથી. હા હા હા, શું બાળકોના જવાબ છે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ હોવું જરૂરી છે. એ જમે કે ન જમે, તમે ઢાંકેલો થાળ રાખજો. એ પ્રેમમાં શરૂઆતમાં આવા ઉભરા આવે હો. એ જમે કે ન જમે, તમે ઢાંકેલો થાળ રાખજો. એ કદાચ ઘરમાં ન પણ આવે તો ફળિયામાં વિસામા માટે ઝાડ રાખજો. હે, ત્યાં કદાચ વિસામો ન પણ ખાય તો છેલ્લે મારી કબરમાં નાની તિરાડ રાખજો. આને પ્રેમ કહેવાય. પ્રેમ તો આવા હતા. અત્યારના બધા તો પ્રેમ ઘેલ હાગરા છો. હા હા, કંઈક વાત તો હું તો મારા વાઈફથી જ વધારે પડતા દાખલા દઉં છું. અને એને બિચારીએ કીધું છે કે તમને 4 પૈસા મળતા હોય તો, આવડું જાડું શરીર છે. હમણાં અમે મને કે મુંબઈ તેડી જાવ ને. એકવાર મેં તેડાય નહીં, આમાં પ્લેનમાં હું તો જાઉં છું. મને કે આ લઈ જાઓ. મેં કીધું 20 કિલો જ લઈ જવા દઈએ છે. મને કે માથાકૂટ નહીં, શરીરમાં એવું ન હોય કે સામાન 20 કિલો હોય. કે બહુ આગ્રહ કરે એટલે અર્ધાંગીની છે ના ન પાડી. હું મારા વાઈફ બે એરપોર્ટ ઉપર ગયા. હવે સામાન્ય રીતે આ તો બસમાં બધાય ગઈ હતી, એટલે બસમાં તો શું ગમે ત્યાં ધક્કા મૂકી કંઈ કોણિયું ભરાવીને કોકને આગળ ગરી જાય. એરપોર્ટમાં તો આવું કંઈ કરાય નહીં. તો એરપોર્ટમાં લાઈ નહીં, ત્યાં ગરદાગરદી કરવા માંડ્યા, આમ ધક્કાને મૂકીને. મેં આમ કીધું, મેં કીધું મને કે હાલ જલ્દી વ્યાજે પ્લેનમાં પૈસા દીધા છે. મેં ભલે ભાઈ આમ લાઇનસર જવાનું હોય તોય કોણિયું મરાવીને આમ આગળ જતી હતી ને, તે એરપોર્ટના મેનેજર હતા એ આવ્યા. એ કે બેન પ્લીઝ વેઇટ. મારા વાઈફ કે 122 કિલો કીધું ને, લે આ પ્લીઝ વેઇટ. મેં કીધું ઊભી રહે એમ કે પ્લીઝ વેઇટ. એમ રાહ જો, આમ કોણીઓ ભરાવીને ક્યાં ગળે. એને એમ કે વજન પૂછે છે કે 122 કિલો એમ કરીને ગરી ગઈ અંદર. એરપોર્ટનો મેનેજરે મૂંઝાઈ ગયો. મને કે તમારા વાઈફ છે? મેં કીધું હા. મને કે જવા દે, આ છેલ્લો ફેરો, હવે પધારતા નહીં કોઈ દી. મેં કીધું મજાનું. પ્લેનમાં બેસી કે બારી આગળ સીટ દેજો. બારી આગળ સીટ દીધી. આમ ડોકું ઘાલે બારીમાંથી બાયણે. વારી ગણીએ મને કે પરેશ મેં શું છે? મને કે જે મારી બેનપણી કહેતી હતી કે પ્લેનમાં બેસીએ ને તો માણસો મકોડા જેવડા દેખાય આપણને. મેં કીધું શું છે? મને કે જો માણસો દેખાય છે ને મકોડા જેવા. મેં કીધું એ મકોડા જ છે, પ્લેન હજી ક્યાં ઉપડું છે? ક્યાંય અમારે લઈ ન જવાયો. આ હા હા शू आनंद मळे गमे त्यांथी। मैं तमने कीधुं ने हाँ हाँ तबियत खराब हो तो एक दी हम बेंके घरे आव्यो ने मन के डॉक्टर पास तेड़ी जाए मैं शू काम है डॉक्टर ने मन के मन बहुत तकलीफ है पग बहुत दुखे डॉक्टर ने गया एटले डॉक्टर ने के पाछू इंग्लिश बोले मैं ना पाड़ी छे इंग्लिश न बोलूँ पण तोय भांग्यू टूटू बोलती जोई ले डॉक्टर ने के डॉक्टर जल्दी जुओ तो के शूँ जल्दी जुओ कि आज के मैंने 100 गो चढ़ी गया है। डॉक्टर ऊभा थी गया हो कि 100 गो कि 100 एटले 100 गो एटले जा सोजा चढ़ी गया ले हवे आ डॉक्टर ने आऊँ समझाय पग में होजा चढ़ी गया 100 गो चढ़ी गया क्या क्या थी आनंद मळे। मैं तमने कीधुं ने हाँ पण तेरे दिल के सागर में तेरे दिल के सागर में निकले हैं हम प्यार की नाव लेकर तेरे दिल के सागर में हम निकले हैं प्यार की नाव लेकर ऐसा लगता है जैसे निकले हैं रेगिस्तान में नंगे पांव लेकर हैं। आई प्रेम में बधु आवुं हुजे ने शायरी लखी हकाय पण हूँ बात करते तो हमें हमणा एक मारा मित्र ना घरे गया था तो वहाँ सोफा पर हूँ तो शांति थी बैठो तो चिंता नहीं गमे एम थी मित्र राड़ पाड़ी के जगमगाओ 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 तो बधा घरना धोयड़ा हारी काढता कोई मीणबत्ती हरगावा मींड्या कोई कांई हरगावा मींड्या आन तेन दीवा हरगावे मैं कीधुं शू करो छो मने के जगमगाओ जगमगाओ पछी मैं ओला भाई ने कीधुं मैं शू जगम अरे मने के गर्मी थाय छे घर में पानी नु कहूँ छू जग मगावो एम मरी गया आम थी मीणबत्तीओं के हरगावी नाख्यू लेवा देवा वगरनु कईक आई बातों ऑब्जर्वेशन करी करीने अमे समाज सामे मूकता होय एनु नाम हास्य कहेवाय। हाँ एक जगह हमें हूँ ट्यूबलाइट लेवा गयो मैं कीधुं ट्यूबलाइट आपो मैं पैसा केटला मन के 42 मैं मारी रिंग टिंग मैंने कि एम नहीं 42 एटले 42 रुपया 42 में ट्यूबलाइट देता मरी ज रही ने कोकनी दुकानों बंद थी जाए लेवा देवा वगरनियो कईक आई नानी नानी बातों छे जेमांथी आपने हास्य मळे पण ऊंडा अपने उतरता नहीं। मारा घर आगे नवरात्रि थाय छे बोर्ड मार्यु तो बोलो कि नवरात्रि में आज बाळाओने मनसुख भाई त्रास आपसे मैंने तो परसे ओरी गयो मनसुख भाई ने घरे गयो मैं कीधुं तमे बाळाओने त्रास मैंने के त्रास एटला पितरना त्रास मरी गया लाणी देवानी छे एम के ने जेनु नटक विठलाणी है लाणी करता नहीं बाकी लाणी करे आई कंक बातों से ऑब्जर्वेशन करी हमें समाज सामे मूकता हो। गांधीजी की सरस मजानी टिकीट बहार पड़ी है एकाद बात करीने मारा शब्दों ने विराम आपीश। मित्रों मारा वाइफ नी तो दुनिया की बातों गांधीजी की टिकीट बहार पड़ी मुशर्रफ ने विचार आव्यो कि गांधीजी नी टिकीट बहार तो आपणी केम न पड़े। मुशर्रफे टिकीट बहार पाड़ी जीवता जीवता बोलो तपास करावी के कहीं वेचाणी तो के वेचाती नहीं बने नहीं कि केम नहीं वेचातुं के कहीं खबर नहीं कोई लेतुं ज नहीं के मुशर्रफ के तपास करो शुं काम नहीं वेचाती तो 4-5 जना तपास करीने आव्या के चोटती नहीं हरखी के एटले कोई नहीं लेतुं के मुशर्रफ के गूंद लगाड़ो पाचड़ हरखी रीते हारो गूंद वापरो हारो गूंद लगाड़ो तो वेचाय छे तो के ना नथी वेचाती के पछी मुशर्रफे कीधुं कारण जाणो शुं काम नथी वेचाती गूंद आटलो सरस लगाड़ो छे तहीं 2-4 जणाए कीधुं के बधाय थूक छे ने गूंदनी बीजी साइडमां लगाड़े छे। अमुक वात समजाय एनी मजा छो हास्य डगले ने पगले तमने मळे। अमारा जामनगर में बांधणी वखणाय तमने खबर होय तो रमेश भाई बांधणी वाळा छे। एक दी मने बजार में भेगा त्या मने के वसंत भाई मैं कीधुं बोलो मने के तारी वहू रोज दुकाने आवे ने हेथकनी हाड़ियों ने बांधणीओ ने बधुं चूथाचूथ करीने कांई लेती नथी ने लोई पीने वही जाय छे। तो हूँ तो हांजना घरे जईने मारा वाइफने एवी गगलावी हांजना घरे जईने मारा वाइफने एवी गगलावी मैं कीधुं आनी दुकाने जास ने कांई लेती नथी ने हूँ लोई शुं काम पीस। मारा वाइफ मन के हूँ तो रोज जाऊँ छूँ रोज लऊँ छूँ ई के एने खबर न पड़े एमां हूँ शुं करूँ ले क्या क्या थी आनंद मळे। मैं तमने कीधुं ने हाँ પણ મારા એક મિત્ર છે એમના હમણાં લગ્ન થયા. લગ્ન એટલે હગાઈ થઈ હતી હજી. એના વાઈફ હતા અમેરિકા, એટલે રોજ રોજ એને ટપાલ લખે. નવું નવું જીવન હોય ને, બહુ મજા આવે હો પ્રેમમાં. કાયમ ટપાલ લખે રાખે. એની વહુ અમેરિકાથી હામો જવાબ લખે રાખે. 6 મહિના આમને માયલું. ઓલો ઉંથી ટપાલ લખ લખ કરે છે, આ અહીંયા બેઠી બેઠી વાંચે રાખે, આ અહીંથી લખે હું આ વંચાય. 6 મહિના થયા. સૌથી વધારેમાં વધારે છોકરીને મળવા પોસ્ટમેન જાય. સરવાળે પોસ્ટમેન પૈણી ગયો. ઓલો તું અમેરિકા જ છે હજી. એ અમેરિકા બેઠો બેઠો લખ લખ કરે છે, અને આ બે જણા અહીંયા બેઠી સાંભળે છે ટપાલ. આવી કંઈક વાતો છે, પણ ખબર ન હતી જિંદગીમાં રંગત મળી જશે. ખબર ન હતી જિંદગીમાં કે અમને રંગત મળી જશે. સાથે સાથે તમારા પ્રેમની સુંવાળી સંગત મળી જશે. સાથે સાથે તમારા પ્રેમની સુંવાળી સંગત મળી જશે. પ્રેમથી દિલ ખોલી શકાય. પ્રેમથી દિલ ખોલી શકાય જેની પાસે, એવા જગતમાં આજે અંગત મળી જશે. આવી કંઈક વાતો હોય. અહીંયા દિલ ખોલીને વાત કરવાની મજા આવે. જોક્સ મિમિક્રી કોઈ મોટી વાત નથી હો. હા હા, પણ એક વસ્તુ કહી દઉં. મારા વાઈફની ઘણી બધી વાતો કરી, પણ એક વાત જાહેરમાં કહું છું કે સ્ત્રી સાડીમાં શોભે છે એટલી બીજા એકેય પોશાકમાં નથી શોભતી. હા, સ્ત્રી સાડીમાં શોભે છે એટલી બીજા એકેય પોશાકમાં નથી શોભતી, કારણ કે સાડીમાં પડદો છે, અને પડદા વગરની સુંદરતા નકામી છે. મારી ને તમારી આંખ એટલા માટે સારી લાગે છે કે એને પાંપણનો પડદો છે. કોકની પાંપણ બાપણ કાઢીને સામે ઊભો રાખજો, મજા નહીં આવે. મારું ને તમારું શરીર એટલા માટે સારું લાગે છે કે એને ચામડીનો પડદો છે. દાજી ગયેલા માણસ સામે 1 મિનિટ આપણે ઊભા નથી રહેતા. હા, અને વસંત પરેશની જબાન એટલા માટે સારી લાગે છે કે એને ભાવનાનો પડદો છે. માણસ જન્મે એટલે એનો જન્મદિવસ ઉજવે છે, પણ એની સામે મૃત્યુ કોઈને ગમતું નથી. હું મારા જામનગરનો દાખલો દઉં. અમારે એક ઓધવજીભાઈ ગુજરી ગયા. કોણ ગુજરે છે, કેવડું ગુજરે છે, એ બધું શરીર ઉપર આધાર રાખે છે. એવું નથી જાડા માણસને જ એટેક આવે. નબળા ડુગલી જેવા ઉકલી જાય છે એટેકમાં. તે ઓધવજીભાઈ ગુજરી ગયા તો 185 કિલોનું વજન. હવે એને કોણ ઉપાડે? ઘરમાં બિચારો એમને પડ્યો હતો. તેના વાઈફે મને કીધું, પુષ્પાબેને મને કે ઓધવજી ગયા. મેં કે તેમાં હું શું કરું ગયા તો? એટલે મને કે ના, એ કે મૂકી આવો સમસાને. મેં કીધું તમારા હગાને કયો ને? તો કે હગાને બધાને કીધું, બધા ના પાડે છે. કોક કે અમારે લગ્નમાં જવું છે, કોક કે અમારે બારગામ જવું છે. ને વાતે હાથી ચાવડા મોટાને કોણ ઉપાડે? તો મેં 4-5 મિત્રને કીધું, અમારા જગદીશ ત્રિવેદીને બધાને. મેં કીધું આપણે સારું કામ છે તો ઓધવજીભાઈને મૂકી આવીએ આપણે સ્મશાને. તો જગદીશભાઈ વળી કે ઓધવજીને જોવો પડે. અમે કીધું જોવો નથી, જોઈશ તો પાછો તું ના પાડીશ. અમે હિંમત કરીને 4-5 મિત્રો જોવા ગયા. આખા ઓયડામાં એકલો હૂતો હતો. પગ મૂકવાની જગ્યાનો આખા ઓયડામાં એકલો. જગદીશ મને આમ કોણી મારી. મને કે આ ધંધો કરાય નહીં. મેં કીધું કેમ? અરે એ કે એકાદો મિત્ર વયો જાય આપણો આમાં. એ કે એટલે મેં ના પાડી પુષ્પાબેનને. મેં કીધું હા ના ઉપડે 3-4 જણાથી. મને કે ગમે એમ કરો. એ કે બીજા મિત્રોને બોલાવો, કાંઈક કરો. એ કે સારું કામ છે. તો મેં 25 મિત્રોને ફોન કર્યા. મેં કીધું આપણે સારું કામ છે, પુષ્પાબેનનું કોઈ છે નહીં, આપણે કાને સ્મશાને મૂકી આવવો છે. 25 મિત્રો આવ્યા. જો કે એમાં એક મિત્રએ કીધું એ કે જો પુષ્પાબેન આપણને જમાડે ને તો મૂકી આવીએ. કે પુષ્પાબેન કે હું તો બધાને જમાડું, મજાનું રોટલી દાળ ભાત શાક ટિફિન બનાવું. અમારા 25 જણાના ટિફિન બનીને 8-8 ખાનાવાળાઓ. અને ઉપાડ્યો ભાઈ ઓધવજીને. આગળ દોણીને બદલે ટિફિનવાળો. શ્રી રામ, ગામમાંથી નીકળ્યા, ગામ આખું ગોટે ચડી ગયું. કારણ કે આવી ટિફિન ટ્રીપ કોઈ દી જોઈ નહોતી. એક જણો મને કે ટિફિન. મેં કીધું ડાયલી નો થામાં એના ઘરના વે દીધા છે. મને કે ટિફિન. મેં આમ તું જો આમ જો. મને કે ઘરના વે ટિફિન દે. વજન જો. આને બરતા 12-15 કલાક થાય. અમને ભૂખ ન લાગે? એ બરતો હશે અમે બેઠા બેઠા જમશું. માન જવા મગજમારી કરમાં માન માની એના ઘરના વેઠ દીધા છે. મેં કીધું રસ્તામાં કોકના ઘર આગળ ઉતારતા હતા. મેં કીધું ન ઉતારાય, મને કે બહુ થાકી ગયા. જ્યારે મેં કીધું સમસાને પહોંચી જાઓ જલ્દી. અમે એક મિત્રને વહેલો મોકલી દીધો હતો. મેં કીધું તું વહેલો જઈ અને ચિતા બીતા બધું ગોઠવી રાખજે, એટલે શું ખોટો ટાઈમ ન બગડે. અમે તું જે સમસાને પહોંચ્યા ને ત્યાં ગલુડિયાન કૂતરાન મીંદડાન એવું બધું ગોઠવીને બેઠો હતો. એટલે મેં કીધું આ શું છે? મન કે ચિતા તો ક્યાંય મૈલાય નહીં. હવે મરી ગયા. મેં કીધું મન કે તમારા આમ એ કે જંગલમાં ગયો તો પછી ચિતા કે હું કાંઈ મૈલું જ નહીં કે. પછી આ ગલુડિયાન મીંદડાન કૂતરાને એવું રાખી દીધું જલ્દી જલ્દી. આપણે 12 વાગે કામ હોય ને કે મજાનું. એ મરી ગયા. મેં કીધું ચિતા એટલે લાકડા કહેવાય, લાકડા કે અમે કોઈ દી આવ્યા હોય સમસાને તો અમને ખબર હોય ને. અમે વળી જલ્દી જલ્દી લાકડા મોટા મોટા લઈને ગોઠવા, મોટી ચિતા ખડકી અને હરગાવ્યા ભેગો ઓધવજી નાખ્યો માથે. એવા થાકી ગયા હતા બધાએ. કુંડાળું વળી ગયા. કુંડાળું વળીને એક જ ઠેકાણે બેસી ગયા. ઓધવજી એની મેળાએ હરકતો હતો. અમે તો 8-8 ખાનાવાળા ટિફિન ખોલી ખોલીને 4-4 રોટલીના ભૂંગરા વારી વારીને મૈંડા બધાએ ખાવા. તમારો એક મિત્ર કે દાળ ગરમ કરી લ્યો. દાળ દુઃખની વાત હોય ને એને હાસ્યમાં લઈ શકાય, પણ પરમાત્મા કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો. સત્ય વાત છે. પરમાત્માએ જે રચના બનાવી છે ને એ જબરજસ્ત રચના બનાવી છે. હા, શરીરમાં જો ક્યાંય હાડકું, બધે હાડકા આપ્યા છે, પણ જીભને હાડકું ન આપ્યું. કારણ કે પરમાત્મા સમજતા હતા કે આ ધંધો થાતા થઈ ગયો છે. જીભને ભલે આટકું નથી આપ્યું, પણ ધારે તો અટકા ભંગાવી નાખ્યો. હા, પછી પરમાત્માને વિચાર આવ્યો એટલે એને 32 દાંતનો પહેરો દીધો છે. દાંતમાં ક્યાંય પણ તમને કણું ભરાઈ જશે ને તો જીભ જોજો ધક્કા મારશે, ધૂંબા મારશે. કાઢો નીચના પેટના, ચોરના પેટના, કાઢો જલ્દી. જીભનું કામ ખોરાકને ગળે ઉતારવાનું છે. દાંતનું કામ છે ખોરાકને ચાવવાનું. પણ દાંત શું જરા વાયડા છે, ચાવતા ચાવતા થોડુંક ભરાવી દઈએ અંદર. જીભને બધી ખબર હોય એટલે ગોદા મારીને કઢાવાય કે મારી પડોશમાં રહેવું હોય તો ચોરી નહીં કરવા દઉં. બધાએ દાંતે ભેગા થઈને વિચાર કર્યો કે આ છે એકલીને આપણને બધાને દબાવે. એક દી બધાએ દાંતે ભેગા થઈને એક બટકું ભરી લીધું. લોહી તો બહુ નીકળ્યા જીભને, પણ જીભે બહુ સારો જવાબ દીધો છે કે મારી પડોશમાં રહેવું હોય ને તો ચોરીના ધંધા નહીં કરવા દઉં. તમે ભલે મને બટકું ભર્યું, પણ હવારના પોરમાં કોક ખારો માણા હામો જઈડો અને એક ગાર કાઢીશ ને તો આ 32 બાયણે પડ્યા હશો. કારણ કે જવું પડશે તમારે. તમે પાછળથી આવેલા છો. તમે મારુતિ ગાડી લ્યો ને તો પછી આદિશાન આન તેને એસેસરી બધી પાછળથી આવે. માણસ જન્મે ત્યારે દાંત છે એસેસરીઝ છે, પાછળથી આવે બધી. પાછળથી આવે એ વસ્તુ જવા માટે હોય. જે પાછળથી આવી હોય એ બધું વસ્તુ માણસ મરે ત્યારે ન હોય. એટલે આવ્યા છો તમે પાછળથી. જીભ કે હું તો પહેલેથી જ છું, એટલે તમે મારા પાડોશી છો, જવું પડશે તમારે. આવી કંઈક ઓબ્ઝર્વેશનની વાતો છે એ કરી કરીને સમાજ સામે મૂકીએ. દિલ મિલે કિસી કો દિલદાર મિલે, दिल मिले किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को यार मिले, मगर वसंत परेश को हर वक्त आप लोगों का प्यार मिले. थैंक यू वेरी मच. आभार.